હાય ફ્રેન્ડ્સ, કેમ છો બધા? મજામાં? અમે સવારે નાહી ધોઈને ફ્રેશ થઈ ગયા છે. નિયતિ બહાર રમી રહી છે. સામે ગાય અને ભેંસ છે, તો નિયતિ બેઠી બેઠી એને જોવે છે. બાજુમાં એક અંકલ પેપર વાંચે છે, તે પણ જોવે છે. હવે મારે ઘરનું કામ બાકી છે, તો હું ઘરના કામમાં લાગી છું. તો હું બધું સાફ સફાઈ કરું છું. ત્યાં નિયતિ બહાર રમે છે, તૈ લગીને ઘરનું કામ કરી લઉં. તો વાસણ પણ ઘસવાના બાકી છે, કચરા પોતા કરવાના બાકી છે. જુઓ તમે ઘરમાં કેટલું બધું કામ બાકી છે. તો બધું સાફ સફાઈ કરી લઉં ત્યાં સુધી નિયતિ બહાર રમે. નિયતિને શરદી થઈ ગઈ છે, એટલે નિયતિ બહુ હેરાન કરે છે. ત્યારે થોડું એનું મૂડ છે, એ બહાર રમે છે ત્યાં સુધી કામ કરું. તો હું હવે કપડાં ધોઈ લઉં. તો કપડાં ધોવાઈ ગયા છે, કચરા પોતા વાસણ એવું થઈ ગયું છે. એક સાઈડ રસોઈ બનાવવા મૂકી દીધી છે, તો રસોઈમાં મગ બાફવા મૂક્યા છે. એક સાઈડ ભાત બનાવવા મૂક્યા છે, તો આજે મગ ભાત રોટલી જ બનાવીશું. બહુ દિવસથી દિવાળીમાં મીઠાઈ ખાઈ ખાઈને બધા કંટાળી ગયા હતા, એટલે થયું કે થોડું હેલ્ધી જમવાનું બનાવી લઉં. તો મગને ભાત થાય છે ત્યાં સુધી નિયતિને જો લો. તો નિયતિ બહાર સાયકલ સાથે રમી રહી છે. અમે સાયકલનો પણ વિડીયો બનાવ્યો હતો, લકીને આ સાયકલ ગિફ્ટમાં આપી હતી. તો નિયતિ સાયકલ સાથે રમે છે ત્યાં સુધી હું લોટ બાંધી લઉં. તો અહીંયા હું લોટ બાંધું છું. લોટ બંધાઈ ગયો છે, મગ પણ બફાઈ ગયા છે. મગ બફાઈ ગયા છે એટલે થોડા નિયતિને લકીને બંનેને થોડા થોડા આપી દીધા છે, તો બંને ખાય છે. તો હવે મગ વઘારી લઉં. તો એક પેનમાં તેલ ગરમ કરવા મૂક્યું છે. તેલ ગરમ થાય પછી રાઈ નાખવી. ત્યાર પછી થોડું જીરું નાખ્યું, એક મરચું નાખ્યું છે. મરચું સંતળાઈ જાય પછી ટામેટું નાખવું. ટામેટું સાતળવું, ટામેટું સંતળાઈ જાય. ટામેટું બરાબર સંતળાય ત્યાં સુધી મિક્સ કરવું. ત્યાર પછી હળદર નાખવી, થોડું મરચું નાખવું. ધાણા જીરું પાવડર નાખો, ગરમ મસાલો, મીઠું, સ્વાદ અનુસાર બધા મસાલા નાખી દેવા. તો ટામેટા બરાબર સંતળાઈ ગયા છે. થોડું લીંબુ નીચોવું. થોડી ખાંડ નાખી દેવી. હવે મગ નાખી દેવા.
एक ग्लास जेटलू पानी नाखी देव। अहीं हूँ रसावाड़ा मग बनाव छू केम के भात साथ खावाना छे एटले रसावाड़ू शाक राखू छू। घर में बधाने मग भात भावे छे। તો મગનું શાક થઈ ગયું છે। ભાત પણ તૈયાર છે, હવે રોટલી બનાવી લઉં। રોટલી પણ બની ગઈ છે, હવે બધું જમવાનું રેડી છે। તો નિયતિને ભૂખ લાગી છે, લકીને પણ ભૂખ લાગી છે, તો નિયતિ જમવા બેસી ગઈ છે। લકીરાજ બહાર રમે છે। જો નિયતિ શાંતિથી ખાય છે। ત્યાર પછી અમે બપોરે જમીને પછી ઘરનો થોડો સામાન લાવવાનો હતો તો ડીમાર્ટ ગયા હતા। તમે જોઈ શકો છો અમે લોકો ડીમાર્ટમાં છે, ઘરની ખરીદી કરી રહ્યા છે। નિયતિ ટ્રોલીમાં બેસી છે, હવે ખરીદી કરીને અમે બહાર નીકળી ગયા છે। તો નિયતિ કહે છે મારે ટ્રોલીને ધક્કો માર્યો છે, તો એ ટ્રોલીને ધક્કો મારે છે, એના પગમાં ટ્રોલી વાગી એટલે રોવા માંડી। ત્યાર પછી કે છે લકી કે છે મારે પણ વિડીયો બનાવવો છે। તો આજનો વિડીયો અહીંયા એન્ડ કરીશું, પછી મળીશું ટૂંક સમયમાં।